बनासकांठा जिल्लामां ऑक्सिजननी सर्जायेली घटना पगले खानगी हॉस्पिटलमां कोविड दर्दीओने मळती सारवार बंद थई गई छे। सरकार द्वारा नक्की करवामां आवेला धाराधोरण प्रमाणे ऑक्सिजननी घट सर्जाता खानगी हॉस्पिटलने आपवामां आवतो ऑक्सिजननो जत्थो रोकी देवामां आव्यो छे અને તેના લીધે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર મળતી બંધ થઈ જતા અસંખ્ય દર્દીઓને સારવાર માટે ટળવળવું પડી રહ્યું છે, જેના પગલે આજે બનાસકાંઠા ગોપાલ સેના દ્વારા સમસ્ત સમાજના સમર્થનમાં તાત્કાલિક અસરથી સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો પુરવઠો કરવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સાથે સાથે ગોપાલ સેના દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે આગામી સમયમાં જો લોકોના ઓક્સિજનના અભાવે મોત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। ऑक्सिजन ने गढ़ थी मृत्यु पामेला मृतकों ना मृतदेहों ने सरकारी कचेरी आगळ ज मुकवामां आवशे। जयरे कोरोना नी महामारी छे एनी सामे आजे गुजरात में भयंकर परिस्थिति है त्यारे आ सरकार आरोग्य तंत्र अने बनासकांठा जिल्ला में जयरे डीसा में डीसा शहर अने डीसा ग्रामीण विस्तार में कोरोना संक्रमित वध्यो छे त्यारे दरेक समाजों में अढ़क लोग मृत्यु पामे छे त्यारे आ आरोग्य तंत्र डॉक्टर हरियाणी आ तमाम आरोग्य तंत्र निष्फळ गयु छे। ખાનગી હોસ્પિટલોને જે કોવિડની હોસ્પિટલ માટે મંજૂરી આપી છે છતાં ઓક્સિજન બાટલા નથી, ઇન્જેક્શન નથી, બેડ નથી, આ વ્યવસ્થાની સામે જો આરોગ્ય તંત્ર અને સરકારને અમે અહીં આજે ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપીએ છીએ અને સર્વ સમાજોના આગેવાનો અને સર્વ સમાજના સંગઠનો દ્વારા આવો આપણે બધા એક થઈને આ સરકાર સામે રજૂઆત અને જો કડક નિર્ણય નહીં લઈશું તો આવનારા સમયમાં હજુ ઘણો પરિસ્થિતિ ખરાબ થશે અને જો આજ બે દિવસનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ અને બે દિવસ સુધી ઓક્સિજન સિવિલની પરિસ્થિતિમાં પણ બેદરકારી આવી પરિસ્થિતિની સામે જો સરકાર કંઈ પગલાં નહીં લે તો આરોગ્ય અધિકારીની ઓફિસ આગળ અમારા સમાજની અને સર્વ સમાજના આગેવાનો અને ભાઈ બહેનો જેને માતા પિતા ગુમાવ્યા છે એ અને હવેથી જો ગુમાવશે એમની લાશો ઓફિસ આગળ આવશે અને તમામ જવાબદારી સરકારની અને તંત્રની રહેશે।